પલસાણા તાલુકાના તાતીથૈયા ગામના એક કોમ્પ્લેક્સમાં રહેતા પરપ્રાંતીય ઈસમે તેની સગી 11 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પિતાની હેવાનિયાતનો ભોગ બનેલા પુત્રીએ સ્કૂલમાં બહેનપણીની આ ઘટનાની જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રહે છે, જેમાં એક ખાનગી મિલમાં ટેમ્પો ચલાવતા ઈસમની પત્નીનું થોડા મહિના પહેલા જ અવસાન થતા તે 11 વર્ષીય પુત્રી સાથે રહેતો હતો. જો કે થોડા સમય પહેલા ટેમ્પો ચાલકે તેના ઘરમાં એકલતાનો લાભ લે ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવવાનો પ્રયત્ન કરી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને જો આ વાતની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગા પિતાની હેવાનિયતનો ભોગ બનેલ પુત્રીને ગુપ્તાંગના ભાગે દુખાવો થતા તેને શાળામાં ભણતી બહેનપણીની વાત કરી હતી. જોકે આ સમયે પીડિતા બાળકીની મોટી બહેનની દેરાણી અને દિયર રોજગારીની શોધમાં તેમના ઘરે આવતા બાળકીએ પિતા દ્વારા કરવામાં આવતી હરકતોની જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસે બાળકી સાથે બળાત્કારની કોશિશ કરનાર એવા સગા પિતા સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.